હું અહીં સમાન શ્રણિક જ લઈશ અને તેનો નિશ્ચાયક ફરીથી શોધીશ પરંતુ હવે હું તેને અલગ રીતથી ઉકેલીશ તો આ થ્રી બાય થ્રીના શ્રાણીક નિશ્ચાયક શું થાય આપણે પ્રથમ બે કોલમને ફરીથી લખીએ પ્રથમ કોલમ અહીં છે આ પ્રમાણે ફોર ફોર માઇનસ ટુ અને બીજી કોલમ અહીં છે આ પ્રમાણે માઇનસ વન ફાઈવ ઝીરો હવે આપણે પ્રથમ ત્રણ ઉપર ડાબી બાજુથી નીચે જમણી બાજુના વિકર્ણોના ગુણાકારનો સરવાળો લઈ શકીએ હવે આપણે પ્રથમ ત્રણ ઉપર ડાબી બાજુથી નીચે જમણી બાજુના વિકર્ણોના ગુણાકારનો સરવાળો લઈ શકીએ એટલે કે આનો ગુણાકાર આ ગુણાકાર વત્તા આ બીજા વિકર્ણોનો ગુણાકાર વધતા આ ત્રીજા વિકર્ણોનો ગુણાકાર અને પછી તેમાંથી ઉપર જમણી બાજુથી નીચે ડાબી બાજુના વિકર્ણને બાદ કરીએ માટે આ વિકર્ણને બાદ કરીએ પછી તેમાંથી આ વિકર્ણને બાદ કરીએ અને આ ત્રીજો વિકર્ણ તેને બાદ કરીએ તો હવે આપણે સૌ પ્રથમ આ બ્લુને જોઈએ ફોર ઇન્ટુ ફાઇવ ઇન્ટુ ઝીરો ફોર ઇન્ટુ ફાઇવ ઇન્ટુ ઝીરો તેને કૌશમાં લખીએ પ્લસ માઇનસ વન ઇન્ટુ થ્રી ઇન્ટુ માઇનસ ટુ માઇનસ વન ઇન્ટુ થ્રી ઇન્ટુ માઇનસ ટુ પ્લસ વન ઇન્ટુ ફોર ઇન્ટુ ઝીરો પ્લસ વન ઇન્ટુ ફોર ઇન્ટુ ઝીરો અને પછી આ બધામાંથી આ નારંગી વિકર્ણોને બાદ કરીએ આપણે જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ નીચે જઈએ છીએ માઇનસ વન ઇન્ટુ ફાઈવ ઇન્ટુ માઇનસ ટુ વન ઇન્ટુ ફાઇવ ઇન્ટુ માઇનસ ટુ માઇનસ ફોર ઇન્ટુ થ્રી ઇુ ઝીરો માઇનસ ફોર ઇન્ટુ થ્રી ઇન્ટુ ઝીરો માઇનસ માઇનસ વન ઇન્ટુ ફોર ઇન્ટુ ઝીરો માઇનસ વન ફોર ઝીરો હવે આપણે આ બધાની કિંમત શોધીએ ફોર ઇન્ટુ ફાઇવ ઇન્ટુ ઝીરો એ ઝીરો થશે માઇનસ વન ઇન્ટુ થ્રી ઇન્ટુ માઇનસ ટુ એટલે કે તે પ્લસ સિક્સ થશે વન ઇન્ટુ ફોર ઇન્ટુ ઝીરો એ ફરીથી ઝીરો થશે ત્યાર પછી વન ઇન્ટુ ફાઇવ ઇન્ટુ માઇનસ ટુ એ માઇનસ ટેન થાય પરંતુ અહીં આપણી પાસે માઇનસ છે એટલે કે તે અહીં પ્લસ ટેન થશે પછી ફોર ઇન્ટુ થ્રી ઇન્ટુ ઝીરો એ ફરીથી ઝીરો થશે અને પછી માઇનસ વન ઇન્ટુ ફોર ઇન્ટુ ઝીરો એટલે કે તે પણ ઝીરો થશે તો હવે આપણી પાસે પ્લસ સિક્સ પ્લસ ટેન બાકી રહ્યા અને તેના બરાબર સિક્સટીન થાય